ಸಿದ್ಧಾಂತಬೋಧಕನೋ ನಿಗ್ರಹಯುಕ್ತಗಿನ ಯಮದೂತ ವಿಮೋಚಕ ಪೂರ್ಣಕಾಲ ಸತ್ಯವಾದಿ ಪೂರ್ಣಗ್ರಾಹಿ ಗತಸ್ಮಯ ಸದಾಚಾರ ಪ್ರಿಯತರ ಪುಣ್ಯ ಶ್ರವಣ ಕೀರ್ತನ ಸರ್ವಮಂಗಲ ಸ್ವರೂಪ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣ 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 ಸ್ವಾಮಿ ಮಹಾರಾಜನೇ.
શ્રી અવતારિણી શ્રી સ્વામી નારાયણાય નમો. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય શ્રી નીલકંઠાય નમો. સરસ વાલા ભક્તો, હરે કૃષ્ણ મહારાજના દિવ્ય સાનિધ્યમાં આપણા કોઈ આપણા સૌ કોઈના ગુરુના નિશ્રાની અંદર જ્યારે શ્રીમદ સત્સંગી જીવન કથા જેનું આપણને ગાનને પાન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે, ત્યારે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથના આધારે ભગવાન શ્રીના દિવ્ય ચરિત્રને આપણે દેખવા જોવા જાણવા માટે જ્યારે એકત્ર થયા છીએ, ત્યારે આ પંચમ દિવસના આ દ્વિતીય સત્રના પ્રારંભે અને આપ બધા હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, આરાધ્ય સર્વ ભગવાન શ્રી હરિ સ્થાપિત સર્વ દેવોને જ્યારે રાજી કરીને કાંઈ ને કાંઈ ફૂલની પાંખડી પણ અર્પણ કરીને પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી અજિન પ્રસાદજી મહારાજ શ્રી તેમજ આપણા સૌ કોઈના ગુરુસ્થાને વિરાજમાન મહારાજ શ્રી અને બહેનો ભક્તોના ગુરુસ્થાને વિરાજમાન એવા અસો ગાદીવાળા માતુશ્રીની પ્રેરણાથી આજ્ઞાથી જ્યારે સર્વ દેવોને કાંઈ ને કાંઈ ફૂલની પાંખડી અર્પણ કરીને રાજી કરવાના હેતુથી આ બધા જ્યારે દર્શન કરીને અર્પણ કરીને આવ્યા છો, ત્યારે હરિકૃષ્ણ મહારાજ રાજી થતા છે. લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, ધર્મદાદા, ભક્તિમાતા, વાસુદેવ સ્વરૂપ બધા જ દેવોને એમ થતું છે કે અમારા દીકરાઓ એમને રાજી કરવા માટે અમારા દીકરા ધર્મકુળને સાથે રાખી અને સરસ આયોજન નાનું ભલે છે એની આપેલી ભેટ કદાચ નાની છે પણ ભાવ બહુ મોટો છે હો. અને ભક્તો, કિંમત એ ભાવની છે ને, શેની કિંમત છે હેનલાલભાઈ? કિંમત તો ભાવની છે ને. અને ભાગીનું ભાગ, જોગાનું જોગ, ભૂદેવ અને ધર્મકુળને રાજી કરવા માટે ખૂબ રાધારમણ દેવને દિલ થયો, રીઝવીને બેઠા છે, રીઝવીને. આપણને ગર્વ થાય, આપણને ઉમંગ પણ થાય કે એવા કર્મનિષ્ઠ ધર્મનિષ્ઠ ધર્મકુળના મોકલેલા જાઓ, દેવની સેવા કરો અને દિલથી આમ કોલર અધર કરીને આપણે કહી શકીએ દેવની સેવા કરવી. દેખો, દ્રષ્ટાંત લેવું હોય તો દેખો, અહીંયા છે આદર્શ. ટ્રસ્ટીઓ માટે આદર્શ જીવન જીવી અને નિષ્કલંક દેવની સેવા કરી અને હવે સત્સંગની સેવા કરીએ. સત્સંગે દેવનો દેવની સેવામાં ભાઈ પણ આવી જાય, બોલો એ વાત છે. મને લાગે પૂરું થતા બાકી નહીં, ખૂબ ભાવ પ્રેમથી પણ કીધું એમ કે કદાચ અમારી વસ્તુ નાની છે, અમારું મંડપ નાનું હશે, અમારું બધું નાનું હશે, અમારો ભાવ તો એ તો ભગવાન આપણે નહીં કહેતા કે અમે બહુ ભાવ લઈને આવ્યા છીએ, એવું નહીં કહેતા. આપણે કયો અહમ નથી, કોઈ ગર્વની કોઈ વાત નથી, પણ ઠાકોરજી તો દેખતા હશે ને કે અમારા બધાનો ભાવ કેવો હશે. એ તો એમ પાછું મોકલે તાલે એને કે ભાવ મોટો. એટલે ભાઈ અમારે એવો એવો અહમ અમને નથી, અમે તો અહીંયા ગળવા આવ્યા છીએ, અહમ ઓખાડવા આવ્યા છીએ, અહીંયા આ કરીને અહમ ભરવા થોડા આવ્યા છે. ધર્મદેવના આંગણે દાદાના સાનિધ્યમાં બેહીને મહારાજને જે ગમે છે એવું કરવું છે. અહીંયા આવીને કે અમારે થોડા ભરા ફૂલીને જવું છે ફુગાની જેમ, કે જોઈને કરી આવ્યા હશે તે. ના ના, અમે તો અહીં નાના બનવા આવ્યા છીએ, નાના બનવા માટેનો હૃદયના ભાવ છે. મહારાજ અમને નાના જ રાખજો, અમારે મોટું થવું જ નથી, તમારા ચરણમાં બેહાય ને એવા રાખજો, મોટા થઈને શું કરવું છે. ઠાકોરજીની દ્રષ્ટિ નાના હારા છે અને એ નાના થઈને આવતા હોય તો આપણે કઈ વાડીના મૂળા,
કે અહમ લઈને ફરીએ, કે અમે તો ધૂળે નથી, તો પણ દિલનો ભાવ એ તો ફરી પછી આવી જાય છે, તો શું કરું? અમારા આંગણા હાવ નાના પણ આપ જેવો અમારો આવકાર બને એવી ભગવાનને પ્રાર્થના સાથેનું મારું આયોજન છે. તો આજની આ દિવ્ય મધુર કથામાં બધા રાજીપાઓ લઈને જ્યારે અમારી આ કથા ગંગા આગળ વધી રહી છે, ત્યારે ભગવાનના દિવ્ય ઐશ્વર્ય સામર્થ્યની કથામાં આપણે ભગવાન શ્રી હરિએ પોતાનું અમોઘ દિવ્ય ઐશ્વર્ય સામર્થ્ય વાવરી અનેક જીવાત્માઓને પોતા તરફ આકર્ષવા માટે સમાધિ પ્રકરણ ચલાવ્યું, જેની અંદર હજારો લાખો, કારણ કે ક્યાં 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 છે હું તે જન્મ લીધા હતા, કયો ખાલી ગુજરાતમાં જન્મ લીધા હોય તો બધાને આકર્ષી, ક્યાંય કોઈ રાજસ્થાનમાં, હે ખાંડ રાજસ્થાનમાં નહીં, અહીંયાથી ખેંચવાના હતા, દંતિયા, કોઈ મધ્યપ્રદેશ, કોઈ ઉત્તર પ્રદેશ, ક્યાં ક્યાં બધા પ્રગટેલા, કયો મુક્ત બધા. સ્વયં પ્રકાશાનંદ સ્વામીની કથા લખણી ક્યાં છે, કોઈ પંજાબ ને કોઈ બહુ બધા, મને તે યાદ નથી નામ, એવા બધાથી બધાને આકર્ષવા હતા. તો ભગવાન શ્રીરીને લાગ્યું, કહે આમ હેતુ હેતુ આક્યા તો નહીં આ બધું ભેગું થાય જલ્દી, અને અહીંયા તો ધુંધુબાજ માર્ગ પ્રવર્તાનું 49માં તો બધા શેડા ભેગા કરીને ખંભે કોથળા નાખીને લઈને જવાનું છે. એટલે પછી મહારાજને આવું સામર્થ્ય વાવરવું પડ્યું, અને ભગવાન શ્રી હરિના ઐશ્વર્ય સામર્થ્યથી હજારો લાખો જીવાત્માઓ, કરોડો જીવાત્મા ભગવાન શ્રી હરિને સન્મુખ થયા છે. અનેક આત્માઓ અને પરમાત્માની હે પ્રતિતિ બંધાણી કા ભગવાન જૈન લોકોને પણ મનાણું છે, મુસ્લિમ બિરાદરોને પણ મનાણું છે, હિન્દુઓને, બધા જ ને ભગવાન પણાની પ્રતિતિ બંધાણી છે. સુરત મુનિ કહેશે, હે રાજન, એ વખતે ભક્તો વિચાર કરશે કે મહારાજ તમે તો હદ કરી નાખી, આ વખતે તો મને લાગે છે કે તમામ જીવાત્માને આકર્ષી લેશો અને તમામનું મહારાજ આ વખતે મંગલ થશે એવો અમારો અંદાજ છે. પણ સુરાખચર આનંદી માણસ એટલે મહારાજને કહેશે કે મહારાજ આ બધું આ લોકો આઈના વાળાનું બધું કર્યું, પણ ઓલા વર્ષોથી બિચારા જેની જરૂર છે એનું તો કંઈક કરો. મહારાજ કે કોને જરૂર છે? અરે મહારાજને કે તમે હું નહીં જાણતા એવું અમે એવું અમને એવા માનો છો, તમે બધું જાણો છો, જેને બિચારાને તાકી જરૂર છે એનું તો કંઈક વિચારો. હવે બેઠા છો ધર્મની ગાદીએ ને આવું જ્યારે ઐશ્વર્ય સામર્થ્ય વાવરો, આ હાલતા ચાલતા બોલતા અહીંના જીવતાને તમે મહારાજ કર્યું, પણ બિચારા અહીંથી ગયા છે એનું તો કંઈક કરો. કોનું કહેતા હશે, કયો લ્યો? હા તમે કથા સાંભળી છે, સાચી વાત છે. મહારાજ ને કહેશે, મહારાજ યુગો થી જંપુરીમાં સબળતા જીવનું તો કઈક વિચારો. મહારાજ કહેશે, સુરાખા છે એ વાતે તે મુદ્દા નહીં કરી. કથા આપણે આગળ લઈ જ ગઈ છે, લઈ લીધી છે, એટલે હું બહુ આગળ નહીં જાઉં. હા હા મને એ ખબર છે, તમે યાદ રાખો છો એ ખબર છે, હા હું નહીં ભૂલું. મને શ્રોતા એવા મળ્યા, ભનુ ભગતે ઘડીને તૈયાર કર્યા હારા હો. ભનુ ભગતને એકવાર તાલીથી વધાવો, કારણ કે તમને હાસ બેસે એનો અમને ગર્વ હશે. નિષ્કાંત સ્વામી મારે ઘણી વાર બપોરની કથા ધન્યવાદ છે, બે વાર એક ભનુ ભગતને ધન્યવાદ છે, કેમ મુંબઈને હાસ બેસે. હા મલાડ હાસવે એટલે મુંબઈ હાસવી લીધું, મહારાષ્ટ્ર આખું હાલો ભાઈ એને ખાતે કેમ નહી કયો. નાના નો માપવા કોઈને. ઓ હમણાં અમે જ્ઞાનબાગમાં દર્શન કરવા ગયા હતા, તમે બધા તમારું કામ કરો, કે આપણે આપણો ટાઈમ મળ્યો છે તો બધા દર્શન, બધા પાર્ષદો સંતો બધા દર્શન કરવા ગયા હતા. તો જ્ઞાન સ્વામી યાદ કરાવતા હતા કે લાલજી મહારાજ ઘણીવાર દ્રષ્ટાંતમાં કાનજી ભગતને યાદ કરે. ભગવાન સ્વામિનારાયણના સાધુની તો હશે મહત્તા, પણ એક અમારા પાર્ષદ લાલજી મહારાજના શબ્દમાં જ્ઞાન સ્વામી અરે વધારે હોય, એટલે ક્યારેક બેઠા હોય વાત કરતા હોય
અને એ તો ભાઈ ધર્મકુળ છે, કયો એના હૃદયમાં બધા પ્રત્યે પ્રેમ લગાવ લાગણી, જેને જે કામ કર્યા છે એના પ્રત્યેને સહજ હોય, આદર હોય. તો એમ કહેતા કે એમ અમારે કાનજી ભગત એકલા પંડે એકલા હતા, પણ સંપ્રદાયમાં એવું જબર કામ કર્યું, પ્રસાદીની વસ્તુ આદિકને એવું સંગ્રહિત કર્યું. આપણું અહીંયું હા પડે, ભલે એક જ પાર્શ હશે હશે બીજાએ હશે માન, પણ એમ લાલજી મહારાજના શબ્દોમાં કે બહુ સરસ કામ કર્યું. ઠાકોરજીના મૂર્તિના સ્વરૂપો બીજું ત્રીજું યાદ કરતા હોય એટલે હું પછી ઘણું ભગતને એમ કે તમે કીધો એક જ હતા તોય જો તમને કાંઈ સંકલ્પ થાય છે? મેં કીધો કે કાંઈ થતો નથી, મેં કે કરાવવો પડશે તો તો. એટલે એમ નાના માપવા નહીં, ભગવાન સ્વામિનારાયણના છે એટલે એ તો ધાર્યું હોય તો થાય, ન ધાર્યું હોય તો માળા થાય ને ભજને થાય, એ કાંઈ નાનું કામ તો છે નહીં, માળા કોને જ થઈ ગયો. પ્રવૃત્તિ તો બધા કરી રહ્યા છે, પણ પ્રવૃત્તિમાંથી પાસા વાળીને ભજન કરવું એક કઈ નાની વાત નથી. પાછી કદાચ કોઈને એવું થશે કઈ કરતા માળા, તો માળા કઈ નાનું કામ છે? ઓલા સુરા ખાસરની કથા તમે સાંભળી છે? ઉનાળો ઓલો ચોમાસાનો સમય હતો અને બધા મજૂરોને લઈને ખેતરે ગયા, અને અહીંયા બરોબર ખેતરો નીંદવાનું કામ ચાલુ કર્યું, ઉપરથી દેવા મીંડા ઇન્દ્રનારાયણ, પાણી પાણી થઈ ગયું. સુરાખ હાજર કે ભાઈ હવે આમાં કાંઈ થાય નહીં, બધા હવે તમે જાઓ, કારણ કે આ પાણી હુકાય નહીં, કાંઈ નિંદાય નહીં, હવે તમે બધા જાઓ. એ કે બાપુ જાય ખરા, પણ અડધા દિવસની દાળી તો જો, આખા દિવસ ન જો કાંઈ નહીં, અડધા દિવસની જો. સુરાખ હાજરે કપડા હાવ એમ નમ આવ્યા જ્યાં ને દાળી અડધી, તો બાપુ અમે ક્યાં ના કહીએ, તમે તારે કરાવવાનું કામ લ્યો. હા તમારે તમે કયો ન્યા દાંતરડી ચાલુ કરીએ, તમે કયો એ કરી હાલો, એવું નહીં નીંદો કે બીજું કામ કરાવો, અમે તો કામ કરવા રાજી છીએ, તમે કયો એ કામ કરીએ, પણ દાડી તો બાપુ અડધી તમારે દેવી પડશે. હો આ તો અમારું હે હકનું માગીએ છીએ, આખી ક્યાં માગીએ છીએ, અડધી આપજો ને. સુરા ખાજર પાકા સ્વામી નણિયા ભાઈ, એ કે કાંઈ વાંધો નહીં, હારું હાલો બધા બેહો હાલો. એટલે માણસ્યા બોલો કાકા, એ કે મંદિરે જા ને માળા લઈ આવી ને માળા. કાકા અત્યારે માળા શું કરવી છે કે આ બધા પાસે માળા ફેરવા વિશે, કે સ્વામિનારાયણનો મંત્ર જેટલો જપે એટલો એ નહીં ફેરવે. અરે ભાઈ ફેરવશે, એલા ભાઈ માળા ફેરવશો. અરે માળા હું તમે કયો એ ફેરવી, અહીંયા તો અમારે તો દાડીથી મતલબ છે ને કાક બાપુ, દાડી દેહો ને દાડી તમ તારે અડધી તમારી પાકી, બસ બપોર સુધી માળા, તો બપોર સુધી ની દાડી તો કઈ વાંધો, તમે માળા ફેરવી એ તો સારું. બેહીન હા બેહીન તમ તાર આમ જો પલોઠી બલોઠી વાળી નિરાતે ટેકો જોતો ટેકો ને સોફા કે તો સોફા લાવી દઉં. તક ના ના બાપુ તમ તાર બેહીન માળા કરશે, તમ તાર લઈ આવો જાઓ. માણસ યા તો ગયા ને માળા લઈ આવ્યા ને બધાને બેહડા લાઈનમાં. ઓ પણ આવડતી નથી બાપુ, એ કે લો હું શીખવાડું, શીખવી તમારે માળા. લાલજી મહારાજ શીખવાડી છે હો, ઓલી પ્રશ્નોત્તરી માળા કેમ ફેરવાય, અને માળા ન હોય તોય માળા ફેરવા ફેરવા માટેનું વિધાન આપ્યું છે, એટલે જરા જોઈ લેજો. આ બહુ ડીપમાં નહીં જાઉં, પણ સુરા ખાસરે બધાને માળા આપી છે, માળા ફેરવતા શીખવાડી છે કે આમ ફેરવો. હાલો બધા આખું બંધ કરીને તમે તમારા જો માળા કરો, બપોર સુધી માળા કરો, બપોરની દાડી તમને, પછી બપોર પછી સુતા, તો કાંઈ વાંધો નહીં બાપુ, તમે તો આખો દી ફેરવો ફેરવો તો અમે તો આખો દી ફેરવશે, અમારે બીજું કાંઈ અમારે કાંઈ બળનું જ કામ છે નહીં, તો કાંઈ વાંધો નહીં. બેઠા બધા માળા લઈને હો ઘડી કાંઈ બંધ કરી, આ એક પારે પારે સ્વામી હા બોલીએ છીએ બાપુ, બોલીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કોઈ એક પૂરી કરીને, કોઈ બે તો માંડ પૂરી કરીને, ત્રીજે તો પેગા પેલા આંખું ખોલીને કહે છે એટલે કાના કેમ થાય, મને જ મુંજારો થાય છે કે તારે કે મને બહુ મુંજારો થાય છે કે બે સાનો મનો બાપુ ગોલકુના કઈ કાંઈ નહીં દે, એની કરતા બપોર ઊંધી બે દાડી લઈને જાય કે નથી બેહું, મને નહીં ફાવે, કે બાપુ નહીં દાડી દે ન દે ન દે કાંઈ નહીં, પણ મને આ માળા નહીં ફાવે, કે હેલી છે માળા ફેરવી, હેલી છે ફેરવતા હોય ને ક્યારે ટીકા નિંદા કરવી નહીં, માળા બહુ અઘરી છે ફરવી. કયો ઓલા બધાને કહે તો પછી એકબીજા અમે મારે જ ફેરો કે આ બાપુ આ માળા તમે અમાર નહીં. અરે પણ અરે ભાઈ ઘડીક તો ફેરજે બાપુ નહીં. અરે ભાઈ આખા દિવસની મજૂરી આપું તો તોય નહીં બાપુ, હવે નહીં હવે જાય બાપુ,
અરે મજૂર એ તક બાપુ મજૂર ન જો તમને જાવા જ્યો બાપુ એક ની વાહ બીજો ને બીજા ને ત્રીજો બધા ઉપડ્યા કે જય સ્વામિનારાયણ બાપુ જય સ્વામિનારાયણ વરસાદ નો રે તે કેજો આવી જા હું કોઈ નો રોકાણા કયો એટલે માળા ફેરવે છે તોય એ મોટું જ કામ છે હો પણ હજી તો એમને એવો ભાવ છે કે આપણે માળા પણ એવી રીતે ભગવાન સ્વામિનારાયણ ની આ ધરોહર મલાડ વિસ્તારના ભક્તોને ભગત બહુ સારું પોષણ આપે છે એટલે તમે બધા સરસ કાર્ય કરી રહ્યા છો. ભગવાનને પ્રાર્થના કરીએ ભગવાન તમારા બધા આવા નવા મનોરથને આમ ને આમ હસતા મોઢે બધાને રાજી રાખતા એ ધર્મકુળની હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણ દેવ બધા દેવું બધા સંતો પવિત્ર ભક્તો બધાને સાથે રાખીને જ્યારે કરી રહ્યા છો ત્યારે ખરેખર બધા રાજી થતા હોય. તો એવી દિવ્ય કથામાં જ્યારે ભગવાન શ્રી હરિ ઐશ્વર્ય સામર્થ્ય વાવરી અને ત્યાર પછી ભગવાન હું વાત કરતો હતો હા આવું છે બધું સુરા બાપુ મહારાજ ને કહેશે કે મહારાજ ઓલાનું ક્યાંક જુઓ. યુગોથી બિચારા હે સબડે છે હેરાન થાય છે તો મહારાજ એનું ક્યાંક મહારાજ કે એનું ક્યાંક કરી હાલો. અને સભામાં મહારાજ નજર કરી કોને હોપવું આ કામ. સુરત મુનિ કહેશે કે હે પ્રતાપસિંહ નામ તો હું તને નહીં કહું. પ્રેષિત્વા સંયમીની સમાધો કાંચન સ્વયં શ્રાવયિત્વા નામ સદ્ય નારકાનુદ્ધાર ચ. કચિત કોઈને ભગવાન શ્રીરે પ્રેરણા કરી અને કહેશે તમે નરકમાં જાઓ અને સંયમ એટલે નરક ત્યાંથી જે ત્યાં રહેલા જીવાત્માઓનો ઉદ્ધાર કરો. નારકાનું ઉદ્ધારણ કોણ છે પોતે પોતાનું નામ લગભગ નથી કહેતા હોતા. સ્વયં સ્વરૂપાનંદ સંય પોતે છે એટલા માટે કશ્ચિત હું કાંચન કોઈને અહીંયા કારણ કે બીજા બધાએ તો દેખ્યું તો એ તો કહે ને. સ્વરૂપાનંદ સંય ભગવાન સ્વામીને પ્રેરણા કરી સ્વામી તમે જાઓ અને સ્વરૂપાનંદ સંય મહારાજના એ મહિમા સહિત મહારાજની મૂર્તિ હૃદયમાં રાખી અને ગયા સમાધિમાં જમપુરી મોમ હે જોયા નરકના હે જોયા નરકમાં પીડાતા પ્રાણી રે હે અતિ અંતરમાં દયા આણી રે જોયા નરકમાં પીડાતા પ્રાણી રે અતિ અંતરમાં દયા આણી રે જોયા નરકમાં પીડાતા પ્રાણી રે હે જોયા પ્રાણી રે અતિ અંતર માં દયાણી રે અતિ અંતર માં દયાણી રે આલે તો સ્વામી નારાયણ નામ રે તો સ્વામી નારાયણ નામ રે સ્વામી નારાયણ નામ રે તો સ્વામી નારાયણ નામ રે નાતા સાંભળી દૂત તમામ રે નાતા સાંભળી દૂત તમામ રે જોયા નરકમાં પીડાતા પ્રાણી રે જોયા નરકમાં પીડાતા પ્રાણી રે હે અતિ અંતરમાં દયાણી રે અતિ અંતરમાં દયાણી રે કૃપાન સમય સંયમી ની ગયા છે અને ત્યાં જોયા એટલે અને આ તો સાધુ રહી એ સંપુરી ની અંદર 14 કરોડ યમના દૂત જીવને પકડી પકડી જે માર મારી રહ્યા છે જે દંડ દઈ રહ્યા છે સ્વામી નું હૃદય કપલી ઉઠ્યું કહો તો ગજબ છે. જોયું તો બહુ બધી જાય વાતો તો બહુ બધી કરી પણ આજ પ્રત્યક્ષ જોયું કે આ અંતરમાં દયા આવી છે દયા રહી છે જેના દલમાં નહીં ઘટમાં ઘાટ
મહારાજ ને હૃદયમાં સંભાળી મહારાજ ના મહામંત્ર નો ઘોષ કર્યો છે. ભાઈ હે લીધું સ્વામી નારાયણ નામ રે, હે લીધું સ્વામી નારાયણ નામ રે, હે નાઠા સાંભળી દૂત તમામ રે, હે નાઠા સાંભળી દૂત તમામ રે, હે નાઠા સાંભળી દૂત તમામ રે, હે નાઠા સાંભળી આવી રીતે ભગવાન સ્વામી મહામંત્ર ના પ્રતાપે સમાધિ ના જય અને જમપુરી ને ખાલી કરાવે છે. બધા જીવને પરમાત્મા એ મહાપુરુષ ના લોક માં મોકલ્યા છે. જમપુરી ને દૂધે ધોઈ નાખી. લાલજી મહારાજે ગઈકાલે પણ એ વાત ને દોહરાવી હતી. સુરત મુનિ કહેશે કે હે રાજન, આવી રીતે ભગવાન માંગરોળ કાલવાણી એ વિસ્તારમાં વિચરણ કરતા પછી ભગવાન શરીર ત્યાંથી નીકળ્યા છે. તો આખા ને પીપલાણા ત્યાંથી ભક્તો આવ્યા છે મહારાજને તેડવા માટે. મહારાજ અમારે ત્યાં આવો ને. પીપલાણાથી નરસિંહ મહેતા આવ્યા છે, આખાથી નારાયણ દવે આવ્યા છે. બે મહારાજને આગળ અરજી મૂકી, બાપ અમારે ત્યાં આવો. બે ની વાતને એકી સાથે મહારાજે સાંભળી. મહારાજ કે અમે રિયા એક, લઈ જનારા બે, એમાં અમે કેમ કરીએ? કોઈ પણ એક ઠેકાણ રાખો. નરસિંહ મહેતા કે મહારાજ ને કે તો પછી મહારાજ પીપલાણા રાખો. લ્યો નારાયણ દેવ મહારાજ ને કે ના મહારાજ આ દવે આખાનું આખાનું. મહારાજ કે એવું નહીં, એક પણ સમજણ આ નારાયણ દેવ તમે સમજણ કરી લો. તો નરસિંહ મહેતા તમે સમજણ કરી લો. પણ કોઈ સમજણ કરવા તૈયાર થયા નહીં. બે ને ભગવાનને લઈ જવાનો ભાવ દ્રઢ જોયો, મજબૂત જોયો. મુક્તાનંદ સ્વામી મહારાજને કહેશે મહારાજ આમ બે ભેવાય થાય છે. એવું છે તો એમાં શું હોય મહારાજ? તમે પરિણામ એટલે તમને ખબર ન હોય. આ પરિણામ હોય એને ખબર હોય. એ વેવાય વેવાયને હાસવી રાખવા જરૂરી છે આપણે. એટલે હું સ્વામી મહારાજ બે રાજી થાય એવું કરો. સ્વામી કહેતો મહારાજ કહેતો તમે કરી લો. લ્યો એ બે ને કેમ રાજી કરવા? બે ને એકારે અમને લઈ જવા છે, બે એકારે કોઈ દી રાજી થાય? મુક્તાને સમજાવવા કોશિશ કરી પણ બે એકના બે થયા. અમારે અહીંયા એટલે અમારે અહીંયા પેલા કે અમારે અને વેવાય. અને જો વાંધો પડે તો ચાર ઘર ભાંગે. ડખો બહુ મોટો તમારા સંસારનો. કારણ કે મને એક દ્રષ્ટાંત અનુભવેલું છે એટલે પછી આ વાત ઉપર સિદ્ધ થઈ ગયું. મારી વાત આમ જો વેવાય ના વ્યવહાર બગડ્યા તો બિચારાને કંઈક ના ઘર બગડે. એટલે પછી મુક્તાનંદ સ્વામી તો ભાઈ મા જેવા સાધુ બધાના જીવને ઓળખી જાય એવા સંત મહારાજને કે મહારાજ કોઈ પણ હિસાબે એને રાજી તો કરવા પડશે. ન કરો હવે આ વાત તતે વહી ગઈ છે. પણ સ્વામી એને કેમ રાજી કરવા? મને નહીં આવડતું. અને બેને કેમ રાજી કરવા? મુક્તાનંદ સ્વામી મહારાજનું કાંડું જાણી મહારાજને કે આવો. હું સ્વામી ઓલા નવ લખા પર્વે તો મહારાજ તમે 9 લાખ રૂપિયા થયા તો તમે 2 રૂપિયા નહીં થઈ શકો. અરે સ્વામી હું હાલો 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 સ્વામી તમારી વાત માન રાખું 2 રૂપિયા થાવ. એને પૂછી લો હું એકલો આવું તો હાલશે ને? મળું એય નહીં સેટિંગ થાય. તો પછી મહારાજ એક કામ કરશો. બોલો બે કામ કરું તો જેટલા અમે એટલા તમે થઈ જાવ ને. અમે એટલે એટલે મહારાજ ને અમે સંતો અમે ભક્તો એટલા બધા રૂપે થાવ ને. સ્વામી નહીં સેટિંગ આવે. સ્વામી કે બધું સેટિંગ આવશે એમ જ સેટિંગ આવશે બાપ, નહીતર આમ સેટિંગ નહીં આવે. અને ભગવાન કહેતા મહારાજ સ્વામીની વાતમાં સહમત થયા. હારો સ્વામી હાલો બે ને કહીજો હોવ જાઓ તમારી ને આવીએ છીએ. બે ને એક બાજુ બોલાવી કીધા બોલાવી મનાવી લીધા છે.
તમે જાઓ કે તૈયારી કરો, કોને આગળ જઈને કે ઓને મનાવી લીધા, તમે જઈને તૈયારી કરો. અને બેન એમ કે હારું હાલો, નારાયણ દેવા માની જા, અને કે નરસિંહ મહેતા માની જા, આપણું કામ થઈ ગયું. હાલો મુક્તા, તમને ધન્યવાદ. તમે આ એક સાધુ એવા રહ્યા ને, તમે તમને બેને રાજી કરી દો. તમે કે હા જલ્દી જાઓ તૈયારી કરો, હા મૈયા બમૈયા બધું આમ કમ્પ્લેટ હો, કે હવે એમાં તમે ખામી ન આવે. ને બે ઉત્સાહ ફેરી જાઓ, અને બે જબરું સામયું તૈયાર કર્યું. મુક્તાને સાંઈ મહારાજને કે હાલો હવે આમ આમ બેઠે નહીં, પણ હાલો થાવ ડબલ થાવ. અને વિચાર કરો, ભગવાન પુરુષોત્તમ નારાયણ બે રૂપે મુક્તાને સામે ગોપાળસિંહ ડબલ સ્વરૂપ ધારણ કરીને બેને ભગવાન સ્વામીને રાજી કર્યા. બે પાંચ પંદર દિવસ નહીં, છ છ મહિના સુધી ભગવાન સ્વામિનારાયણ પીપલાણા અને આખામાં બે જગ્યાએ. આ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ પરિપૂર્ણ આપણે એના આશરે બેઠા, કેવડી બડી કેટલી મોટી વાત છે. છ મહિના પછી એકાબીજા ગામના માણસો કે આ સ્વામિનારાયણ બધા અહીંયા છે, કોઈ ભરવાડની કથા લખાણી છે કે અહીંયા ગયો છે ને કઈ દૂધ નીકળ્યા. હા સ્વામિનારાયણ ઘડીકમાં મારી પહેલા કેમ પહોંચ્યા? ઓલા કે મૂર્ખ, તારા પહેલા ક્યાં પહોંચ્યા? તો સો મહિનાના છે, સો મહિનાથી છે એમ. એ કે વતા છે, હું ત્યાં કાયમ ત્યાં જોઉં છું ને. અરે જો જો ન્યા હું હોય કે અહીંયા અમે સો મહિનાથી હારે નારે ફરીએ છીએ. આંબલીનું વન જો બધું, અહીંયા સુંદરજી સુતાર આવેલા ને, અહીંયા ગંગારામ મહલ આવેલા ને, એ ઘા કર્યા ઓલી ખિસકોલી સમાધિની આખા ગામમાં તમે જ્યાં છો, આખા કોઈ જ્યાં છો હે ને. એક ભૂદેવ બહુ સારા દર્શની છે હોય આખા ગામમાં, બિપિનભાઈ ભૂદેવ બહુ સરસ ભગવાનના નિષ્ઠાવાળા ભગત, ધર્મકુળના હેતવાળા, અને સત્સંગના પણ બહુ સારા ભગત છે. સારો એવો સત્સંગ કરે છે, આજુબાજુમાં બધે સત્સંગ કરાવ્યા ભગત છે, પવિત્ર ભગવદી. અને જયારે ખબર પડી કે આ તો મારું ડબલ કામ આલે છે ડબલ, અને ઓર મહિમા વધ્યો. હે એવી રીતે સુરત મુનિ કહે છે, ભગવાન શ્રીરી ડબલ સ્વરૂપે બબ્બે સ્વરૂપે રહી આખા પીપલાણા ભક્તોને છ મહિના સુધી સુખ આપ્યા હતા. અને ભગવાન શ્રીરી ત્યાંથી નીકળ્યા છે. પીપલાણા અંદર મહારાજે કાર્તિક સુધીનો મોટો ઉત્સવ પણ કર્યો છે, અને ત્યાંથી ભગવાન નીકળ્યા છે તો મેઘપુર ગયા છે. મેઘપુરજી કરીને એક બ્રાહ્મણ ભૂદેવ બિચારા દુઃખી હતા, ભગવાને એને સુખી કરી. અને ત્યાંથી ભગવાન માણાવદર
એક વાર નહી પુનઃ તદ શૃણોત પ્રીત્યા ચક્ર એવ સ સપ્તશઃ. સુરત મુનિ કેશેક રાજન દેખ ભવિષ્યમાં તને કથા સાંભળતા પ્રશ્ન ઉઠે કે ભગવાન 7 વર્ષ વનમાં ફેર્યા, ઘણા બધા મહેલો, બહુ રાજા મહારાજાઓ, ઘણું બધું જોયું, મળ્યા બધું, ક્યાંય ન રોકાણા અને અહીંયા કેમ રોકાણા? દેખ આનું 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 બેકગ્રાઉન્ડ જો, આનું બેજ જુઓ. 7 વાર પુનઃ તદ શૃણોત પ્રીત્યા ચક્ર એવ સ સપ્તશઃ. 7 વાર, એક વાર પૂરું થાય, બીજી વાર, બીજી વાર પૂરું થાય, ત્રીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, 5, 6 અને 7 વખત ભાગવત. રાજા એને કઈ કામ નહી હોય, આપણે તો હાથ દિવસમાં ધરાય રે, હા શીખે, હવે છૂટા છે, આવો ટિકિટો આવી જી, હે લ્યા તો એમ થાય તો અમતા થોડા કઈ મલાણ ના વખાણ ભનુ ભગત કરતા હશે, ફરી વાર ભલે થઈ જાય કે સાચી વાત છે. ના ના, આપણે એના કથાઓ સાંભળીએ છીએ, એના છે એટલે એમ તો કઈક તો હોય જ ને. અને બમટાભાઈ ને ખબર ન જો કે ખબર છે, સદાય કહું આવી આવી તો કેટલી જગ્યાએ મંડપ નાખીને કથાઓ થઈ છે. હા તો એ કથાના બધાના સાર રૂપની આ વડતાલ ની ભગવાને શૈલી રખાવી, ભાઈ વડતાલ પછી પેલા બધે કરી આવો. પછી મારી પાસે પછી આવો એમ જેમ વર્ણી બધે કેમ ફરિયા પછી એમ એમ આ કથા છે. એટલે જો કે આમ કાંઈ ઓછું તો નથી મપાઈ શકાય એમ, આ તો રમૂજ રમૂજમાં કહું એમ આપણું એમ. બાકી ગુરુ છે તો એવા ભગવાનની કથાના કથા પ્રિય એવા શ્રોતા છે. એટલે 7-7 વખત ભગવાનની કથા સાંભળ્યા પછી કથામાં જ્યારે જ્યારે વાત યદા યદા ધર્મસ્ય ક્ષયો વૃદ્ધિષ્ઠ પાપ ન હોય એમ, જ્યારે જ્યારે કથામાં એ વાત આવે ત્યારે એવલ હૃદયમાં વિચાર કરે કે અરે રે, આજ આ ધરતી પર પાપ અનાચાર અધર્મ જોતા તેમ લાગે છે. એમ કીધું એમ કે ભગવાન પ્રગટ થવા જોઈએ ભગવાન. અને 7 વાર કથા સાંભળ્યા પછી ભૂદેવ ને એભલ કે છે કે ભૂદેવ તમારું હૃદય કઈ કહે છે? મારું હૃદય તો એમ કહે છે કે આ કથાના અનુસાર વ્યાસ ભગવાન રચિત ભાગવત ની કથા અનુસાર મારું હૃદય એમ કહે છે કે હવે ભગવાનને પ્રગટ થવું જોઈએ. આજ અધર્મ પાપ અનિતિ આ તમે જોતા તેમ લાગે છે. આ સૈદ્ધાંતિક રીતે જોઈએ તો એમ લાગે છે ભગવાનને પ્રગટ થવું જોઈએ, ભગવાનને પ્રગટ થવું જોઈએ એમ જ બોલે છે. ક્યાં તો એભલ ખાચરની વાણીને વધાવવા માટે માચા ખાચર કહે છે, હે રાજન, ભગવાનને પ્રગટ થવું જોઈએ નહીં, ભગવાન પ્રગટ થઈ ચૂક્યા, ભગવાન પ્રગટ થઈ ચૂક્યા. અને એભલ બાપુ જોયે છે કોણ આવ્યું છે પ્રગટ થઈ ગયા ને સમાચાર લઈને, અને માચા ખાતર ને જોયા, ખટવાંગ ને જોયા, અને એભલ ઉભા થઈ ગયા. વધામણી છે ભાઈ તને, તને વધામણી છે, તું જો આવી વાત ના આવતો હોય આ તો મુદાની વાત છે, મોક્ષની વાત છે. ભગવાન પ્રગટ થયા ને વધામણી લઈને આવ્યો છો, એકદમ ઉભા.
થયા, બાથમાં ગાલીને ભેટા છે તો સચ બોલે છે, સાચું બોલે છે ભાઈ. એ મિત્ર સાચું હોય તો કે હા હા સાચું સત્યમ. પુનઃ સત્યમ ત્રિવારમ સત્યમ, એક વાર નહી બે વાર નહી. ત્રણ વાર કહો ભગવાન પ્રગટ થઈ ચુક્યા તો ક્યાં છે, એમાં ધીરજ રાખવી પડશે. ઓ ઉતાવળે આંબા નો પાકે. અરે ભાઈ હા ધીરજ રાખશો કે ભાઈ ક્યાં પ્રગટ થયા. તમે જોયા છે કે સાંભળ્યા છે? અરે જોયા છે, સાંભળ્યા છે, માણ્યા છે. હાવ હાચું, હાવ હાચું. એ બોલ ખાચર પગે લાગે, ધન્ય છે તમ. તમને ધન્ય, તમે ભગવાનને જોયા માણ્યા તો મને બતાવો. ધીરા ધીરા ધીરા. અરે હવે ધીરજ રહેતી નથી. બેહો 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 આસન. હાલો તો મને એ તો કયો કેવા છે ભગવાન. અને ભૂત મૂર્તિનું વર્ણન કર્યું છે, જોયા છે તો બતાવો કેવા છે. તમને ભલામણ કરું, દર્શન કરીને આવો. તમે કોઈને પૂછો દર્શન કરી આવ્યા, દર્શન કરી આવ્યા ને બોલો કેવા આજના વાત. કેટલા હાર છે, સોનાના કેટલા છે, ફૂલના કેટલા છે, યાદ રાખ્યું હોય તો ઉશેંગળે કરી શકશે, પણ નથી રાખ્યું એ નહીં કરે એટલે નથી કરાવતો. જો ભગવાન જોયા છે તો બોલો. અને ત્યારે માચા ખાચર કે ખાલી જોયા નહીં ભાઈ, અહીંયા ઉતારી લીધા છે. બેસો અને અદભુત આબે હો ભગવાન શ્રી હરિનું વર્ણન કર્યું છે. નજરે જોયા અનુભવ્યા છે, અંતરમાં ઉતારી પણ લીધા છે. એ રાજન તમારે દર્શન કરાવો. અને ખરેખર મને યાદ છે, જેતપુર હતા તો એક દાદા હતા, એક મહિના મહિનાના વાઘા યાદ, આખા મહિનાના બોલો. દાદા પાસે બે એક દાદા પરિવારના વાઘા બોલો. આ બે હો મહારાજના છે, એક મુંગટથી શરીને કરીને, એટલે પાગ હોય તો પાગથી લઈને ચરણ સુધી સંતોય મહારાજના હાથમાં કેટલા ફૂલ આપ્યા છે, કાનમાં કેટલા ક્યાં એ તમામ એક થી એક વાત આખી આખી. તો પછી હાલો હાલો પાંચમના વાઘા યાદ કરાવો. પાંચમના વાઘા કયો? એ પાંચમના વાઘા સ્વામી ઉભા રહ્યો. આ પડવાના બીજના ત્રીજના ચોથના આ પાંચ ઉભા રહ્યો. ગ્રીન કલરના વાઘા હતા, આખે આખું આબે હુબ આખું બંધ કરીને કે હવે તમે જોતા જાઓ. એક પછી એક પછી એક પછી એક વર્ણન કરતા કરતા છે, એક ચરણ સુધી લાવે અને પછી ઉપર લઈ જાય. લગભગ તો અરે રહી ગયો, રહી ગયો ગજરો, રહી ગયો હા પીળા કલરના ફૂલનો ગજરો હતો, હા રહી ગયો. એમ કરીને આખે આખે એમ એક મહિનાના હો યાદ રાખનારા રાખે એવું શીખજો ભક્તો. આપણે તો આપણે કે આપ્યા તો એ ખબર ન હોય. બરાબર ઓલા ભગત કે એટલે કે તમારા વાઘા કહેતા ધરાવીએ કે મને ખબર નથી તમારા.
મેં ક્યાં પણ મને ખબર એ તો યાદ રાખજો, તો ખાસ દર્શન કરજો ભાવથી પ્રેમથી, કે આપણું આપેલું ક્યાં લાગ્યું છે, હાથમાં છે, છાતીએ છે, મસ્તક ઉપર છે, ચરણમાં છે, ક્યાં છે, ઠીક છે. તો માચા ખાચરે ભગવાન શ્રીનો અદ્ભુત વર્ણન કર્યું છે કે હે રાજન, આવા ભગવાન શ્રી હરિ છે. સત્યમ શૌચમ દયાક શાંતિ તિદીક્ષા આદિ ભગવાનનું અદ્ભુત વર્ણન કર્યા પછી ઘડિયાળમાં જોવું પડશે. એબલ ખાચરને કેસે કર તમે ઉતાવળા ન થશો, ભગવાનને હું વિનંતી કરીને આવ્યો છું, મારે ત્યાં પધારવાના છે, મારે ત્યાં પધારે ને ત્યારે હું અવશ્ય તમને ત્યાં બોલાવીશ, અને ત્યારે આપણે બધા ભેગા થઈને ભગવાનનું સુખ આપણે માણીશું. એ આદ એક વાત કરી અને દશાવતારનું એક સ્તોત્ર શીખવાડ્યું છે, એનું પઠન કરવા માટે ભલામણ કરી અને માચા ખાચર પોતે કાર્યાણી પધાર્યા છે. અને આ બાજુ એભલ પરિવારે નક્કી કર્યું છે કે ભગવાન પ્રગટ થઈ ચુક્યા છે, ભગવાન આવી જશે, અને અમારા મિત્ર સખા એવા એભલ માચા ખાચરે દર્શન કર્યા છે, તો જ્યાં સુધી આપણને દર્શન ન થાય ત્યાં સુધી સારા પરિવારે કઈક ના કઈ નિયમ લેવાના છે. અને સારો પરિવાર, ચાર બહેનો, દાદા ખાચર, એબલ બાપુ, બંને દાદા ને માતાઓ, ફઈ, મામા, આ બધાએ પોતપોતાની શક્તિ ને શ્રદ્ધા પ્રમાણે નિયમ લીધા છે. કોઈક આપણે ચાંદ્રણ કરશું, કોઈક પણ કરશું, કોઈ અનુષ્ઠાન હશે, તે સિવાય કાંઈ ને કાંઈ બધાએ પોતપોતાને નિયમ લીધા છે. જ્યાં સુધી માચા ખાચરનો સંદેશ ન આવે ત્યાં સુધી નિયમ અકબંધ અને આ અનુષ્ઠાન સાથે
ભગવાન. રાજી કરવા છે, ભગવાનના દર્શન કરવા છે, કોઈ ભાગવત ગીતાનો, ભગવદ્ ગીતા વાંચવાનો પાઠ કરવાનો નિયમ લીધો, કોઈ ભાગવત વાંચવાનો નિયમ લીધો, કોઈ કાંઈ કોઈ કાંઈ એવા સ્તોત્ર પાઠ, એવી રીતે ભગવાનના જાપ જપવાના નિયમ લીધા છે. અને પરિવાર ભગવાન ભગવાન પરાયણ, અતિશય પરાયણ, ભગવાન પરાયણ થયો છે. અને હે રાજન, ભગવાન શ્રીરી હવે ચાતુર્માસની અંદર ચાતુર્માસનું કાર્ય પૂરો કરી અને પ્રબોધિની એકાદશીનો ઉત્સવ કરી અને ભગવાન નીકળ્યા છે, સરદારથી આવી રહ્યા છે કાર્યાણી. ભગવાન કાર્યાણી આવ્યા છે, કારીને ભગવાન પધારતા હોય, મહારાજ વસંત નો ધામધૂમથી કાર્યાણી પધાર્યા. અરે કાર્યાણી પધાર્યા છે, મહારાજ ને પ્રાર્થના કરે છે. અને એ અરસામાં જયારે ભક્તો કથામાં લાલજી મહારાજ પધારતા હોય તો આપણે બધાએ લાલજી મહારાજ નું હે નાથ પધાર્યા, મારો નાથ પધાર્યા, નાથ પધાર્યા રે,
જોરદાર તાળીઓના નાદથી ભાવિ આચાર્ય મહારાષ્ટ્રીને વધાવી લઈએ. વાલા ભક્તજનો, આપણા ભાગ્યનો પાર નથી. ગઈકાલે પણ મહારાષ્ટ્રીએ કીધું હતું કે દરરોજ દર્શન દેવા માટે દરરોજ આશીર્વચનનો લાભ આપશું. તો સારા એ ઘનશ્યામ મહિલા મંડળ, સારા એ સત્સંગ સમાજ વતી અત્યારે સર્વમંગલ સ્વામી એક લક્ષ્મણ દેવનો પ્રસાદીનો હાર લાવ્યા છે. તો જયંતિભાઈ મોદી આવશે અને લાલજી મહારાજને હાર પહેરાવશે. ઓ શેરી વાણીને મેં તો સજ્જ કરી છે, વેરા છે ફૂલડા ફરતા રે ત્રિભુવન. બોલો લક્ષ્મી નારાયણ દેવ પધારે, હો હો હો
સ્વામિનારાયણ ભગવાનની સરસ એક વાર જોરદાર તાળીઓ થાય આપણે અલજી મહારાજનું સ્વાગત પૂજન મહારાજને ગઢપુર પહોંચાડી દઈએ. મહારાજ કાર્યાણી તો પહોંચ્યા છે, માચા ખાતે ખૂબ ભાવ પ્રેમથી જેવા મહારાજ એવું એનું સ્વાગત કર્યું છે. બહુ બધી રીતે ભગવાનની સેવાની અંદર સારો પરિવાર, સારું એક ગ્રામ લાગ્યું છે. મહારાજને હાથ જોડશે કે મહારાજ આ પરિવાર આ ગામ તમારી સેવામાં છે. એક વચન આપો કે મહારાજ જેમ ત્યાં ઉત્સવ કરીને એમ અહીંયા પણ કંઈક મહારાજ ઉત્સવ કરો. કારણ કે માચા ખાચરને થોડોક ડાઉટ હતો, જો ગઢપુર વાળા આવી ગયા તો આપણા હાથમાંથી આમ મહારાજ લઈ જશે. એટલે મહારાજ પાસે પહેલા માગી લો. મહારાજને કહેશે કે મહારાજ એકાદો ઉત્સવનું કંઈક મહારાજ. મહારાજ કે સારું, તો હવે વસંત પંચમીનો ગોઠવી દો. હા શીખે, હવે વાંધો નહીં. અને પછી તુરંત માચા ભક્તે ગઢડાની અંદર સમાચાર મોકલા છે, આવે પરિવાર સહિત એ ભલ બાપો ભગવાન શ્રીના દર્શન માટે અમારે અહીંયા ભગવાન પુરુષોત્તમ નારાયણ પધારી ચૂક્યા છે. અને સમાચાર મળતાની સાથે સારો પરિવાર જે કાંઈ હતું તે એમનું એમ મૂકીને કે હવે મોડું કરવું નથી. સારો પરિવાર એ ભલ બંને પત્નીઓ અને દાદા ખાચાર ચારે બહેનો એમ ભાઈ આદેકને લઈ અને એ ભલ પરિવાર આવ્યા છે હરખથી. અને ભગવાન વિશાળ સભા કરીને બેઠા હોય અને હવે એ ભલ પરિવાર જે સભામાં એન્ટ્રી કરી ભગવાનના પહેલા જ વારમાં અંતરમાં એમ ચૂક નક્કી મારો મિત્ર મારો સખો મારો ભાઈ જે કે ખોટું હોય ને આ ભગવાન જ છે. અને દંડવત કરીને ભગવાન દૂરથી અંતરથી હૃદયમાં ધારક ભાવ મારો દાખલો સફળ થયો, મારો અંદાજ સાચો પડ્યો કે કળિયુગની અંદર હવે ભગવાન પ્રગટ થવા જોઈએ. અને ખરેખર ભગવાન પ્રગટ થયા છે, ભગવાનની મૂર્તિ હૃદયમાં રમતી થઈ. જીવબા પિતાશ્રીને કહેશે પિતાશ્રી આ ભગવાન સેમ સાબિત કેમ થાય કહું બેટા. તને હું અનુભવ કે દાદા જ્યારથી સમજણા થયા ત્યારથી અનેક પ્રકારના પુરુષો જોયા, પણ આ મન ક્યારે પુરુષ યા પદાર્થમાં ગયું નથી. અને દાદા આજ આ મૂર્તિએ મન મારું મૂર્તિમાંથી મન હટતું નથી એટલે મારો હૃદય એમ કહેશે કે માચા ખાચર જે બોલ્યા હતા એ સંપૂર્ણ સત્ય છે. પરમાત્મા પરમાત્મા અંદાજ એમ કહે મારો અનુભવ
મારો આત્મા એમ કહે છે કે ભગવાન છે, ભક્તો સૌના હૃદયમાં ઠાકોરજી રહ્યા છે, સાક્ષી ભાવે બધાના અંતરમાં હે. બધાના અંતરમાં એક જ હરખું કહેતા હોય, પણ ઘણા અંતર આત્માનું માને, ઘણા અંતર આત્માનું ન માને. પ્રભલ પરિવાર અંતર આત્માનું સ્વીકાર લેતું કે ભગવાન છે. મહારાજ ને પ્રાર્થના કરીશું, મહારાજે પૂછ્યું છે, સમાચાર પૂછાશે, ઉત્સવમાં જોડાય. પરિવાર મહારાજ ની સાથે રહ્યા છે, મહારાજ ને કહેશે પ્રભુ હવે ગઢપુર ક્યારે પધારો છો? મહારાજ કે જરૂર આવશું, પણ માચા ખાચર અમને બાંધી લીધા છે. એ બોલ બાપુ, એ માચા ખાચર હામું જોયું, બાંધી તો લેવા પડે એમ હતા, કારણ કે તમારા પ્રેમ, તમારી નિષ્ઠા, તમારું સમર્પણ માં મારું શૂન્ય હતું. મારા પ્રેમ, મારી સમર્પણતા તમને આંબે એમ નહોતી. હે માટે, હે મિત્ર, માફ કરજો, મેં ભગવાન આગળ માગી લીધું છે અને ભગવાને મને વચન આપી પણ દીધું છે, વસંત પંચમીનો ઉત્સવ કરીને પછી જાશું, તો એટલું હવે તમે અમારું રાખો કે એક ઉત્સવ અહીં કરવા જો. મારો અંદાજ એમ કહેશે કે પછી તમે મારા હાથમાં આવવા જો કે ન આવવા જો ખબર નહીં. તમારા પ્રેમ ને આગળ, તમારા ભક્તિ ને આગળ, તમારી નિષ્ઠા ને આગળ અમે ઝીરો છે. એકબીજાને એક બીજા ચડિયાતા માને છે, માચા ખચર ઝીરો નથી હો. આજ પોતે સ્વીકારે છે, તમારા જેવા તો અમે નહીં, તમારા જેવું બનવું. અને હકીકત છે ભક્તો, એ બોલ ખાચર દાદા ખાચર બનાતું નથી. ભગવાન પુરુષોત્તમ નારાયણ મોકલે છે એને, તમે જાઓ એટલે કોઈ બનવા ધારે. પણ આ એ વાત ખરી કે એના ભાવ પ્રમાણે આપણે જીવવા, આપણે આપણા જીવનને કેળવી તો જરૂર છે, ધારીએ તો એવું આપણે બનવા પ્રયત્ન તો જરૂર કરી શકીએ. તો અહીંયા મહારાજ કહેશે વસંત પંચમીનો ઉત્સવ કરીને ત્યાર પછી અમે ગઢપુર આવશું, જરૂર આવશું. એબલ પરિવાર મહારાજ ને કહેશે તો પછી મહારાજ અમે અહીંયા જ રોકાશું. વસંત પંચમીનો ઉત્સવ હોય તે મહારાજ અમે અહીંયા જ કરશું તમારી સાથે, અને અત્યારે અહીંયા રોકાશું. પછી મહારાજ આપ જ્યારે ગઢપુર પહોંચો, ગઢપુર મીનિંગ આવવાને હા, પણ ગઢપુર જ્યારે આવો ને ત્યારે મહારાજ અમે ગઢપુર તમારી સાથે ચાલશું. સુરત મુનિ કહેશે કે હે પ્રતાપસિંહ, આવી રીતે ભગવાન શ્રીરી કાર્યણી રહ્યા છે અને ખૂબ સુંદર કાર્ય, તળાવ કરાવવાનું કાર્ય મહારાજે ત્યાં શરૂ કરાવ્યું છે. તમામ ચરિત્રની કથામાં બહુ વિસ્તાર છે એનો. ભગવાન શ્રીરી પોતે એ તળાવ ખોદાવી રહ્યા છે, પોતે સમાજ કાર્ય કરવા માટે સ્વયં મહારાજ આગળ વધ્યા છે, અને આજે પરંપરા આપણને દેખાય છે લાલજી મહારાજ શ્રીની. એની રીત, એની પ્રણાલિકા, એની પરિસ્થિતિ, એની 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 સિસ્ટમ, પોતે એ સમાજ કાર્ય કરવા માટે આગળ વધે છે. કોઈ દુખિયા હોય, એ આ કોરોના કાળમાં મને લાગે હમણાં સુધી એ રસોડું હાલતું, હમણાં સુધી બધે બંધ થઈ જાઓ તો અહીંયા હજી હાલતું હતું, હમણાં સુધી રસોડું અખંડ એમનું એમ કયો. ઘણા બધા કામ, ટિફિન વ્યવસ્થાઓ અહીંથી ઘણો બધો થયો. એમ જ્યાં જ્યાં સ્વયંસેવકો કાર્ય કરતા હતા જ્યાં જ્યાં, એ દ્વારા પણ બહુ બધા સત્સંગની અંદર આપણને હૂંફ મળે એવા કાર્ય સમાજના લાલજી મહારાજ પણ. એટલે આ બધું લોહીના ગુણ છે, આ લોહીના ગુણ છે. હા, અતિવૃષ્ટિ હોય ત્યારે પાણી, હા ઓલું રાજુલા સાઈડ પૂર, ઓલું વાવાઝોડું ત્યાં પોતે પહોંચ્યા,
બીજા બધા તો પહોંચતા પહોંચતે, અને હવે તો બેનરો બનાવતા રહ્યા, લાલજી મહારાજ બધાને પેલા પહોંચી ગયા. હવે અમારે સેવાકીય સંસ્થા એટલે આપણે કોઈ નિંદા ટીકાની વાત નથી, પણ એમ જ્યાં જરૂર છે ત્યાં પછી પાછું વાળું જોયા વિના ભક્તોને બધાને, હા પછી ભગત ન્યા તો ન્યા ક્યાં કોણ કોઈ જોવા બહેરો કોણ છે, બધા ભગત માની લાલજી મહારાજ ઝૂપડા ઝૂપડા હુંધી ગયા છે, તૂટે ગયેલા નળિયા ભાંગલા ઘરમાં અંદર હુંધી ગયા હતા, લોહી ના ગુણ છે ભગત. તો ભગવાન સ્વામિનારાયણે કાર્યણીમાં જે કાર્ય શરૂ કર્યું હતું એ જ પરિસ્થિતિ આજ પણ આ પરંપરા ચાલુ છે. તો ભગવાન શ્રી રીત્યા વસંત પંચમી સુધીનો ઉત્સવ કર્યો છે, ખૂબ ધામધૂમથી ઉત્સવ પૂરો કર્યો, અને સુરત મુનિ કહે છે, પ્રતાપસિંહ હવે એભલ પરિવારથી ધીરજ રહેતી નથી. મહારાજને કહે છે, મહારાજ હવે ઘણા દિવસો વસંત પુરુષો પૂરો થઈ ગયો, હવે તો મહારાજ કહે એકાદશી દિવસે તમારે ત્યાં પહોંચવું છે. ક્યારે? એકાદશી એટલે આપણે દશમ ની રાતે અહીંથી નીકળવું છે, કાંઈ વાંધો નહીં મહારાજ. અને આજે દશમ ની રાત છે, હાલો બસ આવા ટાણે. હા મહારાજ, સંતો ભક્તો બધાને સંગને સાથે લઈ ભગવાન શ્રી હરિ કેબલ પરિવારને હારે રાખીને માચા ખાજર કહે છે, મને ખબર હતી મારો ઉત્સવ પૂરા થયા પછી 15 દિવસ મહારાજ ને રહેવાની દે. અરે તમારે ના ના અમે હારે છીએ, અને મહારાજ સંતો ભક્તો સંગની સાથે લઈ સુરત મુનિ કહેશે ભગવાન શ્રી કાર્યણ થી સાંજના સમય નીકળ્યા છે. ક્યાં જવું છે? ગઢપુર જવું છે. મહારાજ નું ગમતું ઘર, મહારાજ કે મારે ગઢપુર જવું છે. એ સંતો એ લખ્યું, છપૈયાનો લાલો ને ગઢપુર આવ્યો, છપૈયાનો લાલો ને ગઢપુર આવ્યો. ઓર પ્રેમથી આપણે પણ મહારાજ ની સાથે સાથે ચાલો, આપણે પણ ગઢપુર જઈએ. સંતો એમ કે, ક્યાં ક્યાં છપૈયા, જન્મભૂમિ થી કર્મભૂમિ નો આ એક સીધો દોર. છપૈયા થી ભગવાન નીકળ્યા, ચાલતા 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 12,500 કિલોમીટર ની યાત્રા પૂરી કરી સોરઠ માં આવ્યા. લાલો ને ગઢપુર.
આપ્યો છપૈયા ભગવાન શ્રી હરિની સાથે હજારો સંતો ભક્તો પોત પોતાના સાજ સમાજ ની સાથે ધીરે 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 ચાલી ભગવાન શ્રી સંતો ભક્તો ની સાથે નીકળ્યા છે. કેવલ પરિવારે આગળ ગાલો ને મોકલી કે જાઓ, તૈયારી કરજો. સર્વોપરી નારાયણ પધારે છે, એના સ્વાગત એવા થવા જોઈએ. આખું ગામ શણગારજો. આજ પાસુ વાળી જશો ને જીવન ની તમામ અતિ અતિ અગત્યની પળ હોય અમારી તો આ છે. આખું ગામ શણગાર્યું છે. રાજા જ્યારે આદેશ કરે ત્યારે પ્રજાને તો હે, અને આ તો પરમાત્માની તૈયારી છે. આખું ગામ હિલોળે ચડ્યું છે, હવે રાહ જોવે છે. પુરુષોત્તમ ભગવાન પધારી રહ્યા છે અને ધીરે 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 સવારે ગઢપુર. મને યાદ એને ક્યાંક 150-200 વર્ષ થતા ત્યારે લાલજી મહારાજ શ્રી કાર્યાણીથી સંઘ લઈને સૌ ઘણા વખત પહેલા ની વાત છે. સંતો ભક્તો ની સાથે ગઢપુર આવ્યા હતા. એ ઉત્સવ ને અનુસંધાને 200 વર્ષ નો કઈક ઉત્સવ હતો. હા, તો આજે એબલ પરિવાર ભગવાન શ્રી ને લઈને પધારે છે. સારું ગામ શણગાર્યું છે હે રાજન. ધીરે 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 ભગવાન શ્રી ગઢપુર ની અંદર પધાર્યા છે અને ચારે બાજુ શણગાર જોઈને ભગવાન રાજી થયા છે. આજ આકાશમાં દેવતાઓ પણ સરાહના કરે છે. ધન્ય હે અભલ પરિવાર, ધન્ય છે તમને. ક્યાંય ન રોકાણો એ ઠાકોરજી આજ તમારે આંગણે આવી અને રોકાવાના રહી જવાના. અને ખરેખર એ પરિવારે ભગવાન શ્રી હરિને ખબર નહીં શું આપ્યું. ભગવાન શ્રી હરિના મુખમાંથી શબ્દ નીકળ્યા, ભગવાન શ્રી હરિના શબ્દમાંથી નીકળ્યા શબ્દ. હે ગઢડું મારું ને ભક્તો આપણે તો ભાગ્યશાળી છીએ.
લાલજી મહારાજ શ્રી આપણને દર્શન દેવા આવે, આશીર્વાદ દેવા આવે, એમ બહેનો કઈ કમ ભાગી નથી. સ્વયં માતુશ્રી વહુજી મહારાજ પણ બહેનોની સભામાં એકવાર જોરદાર તાલીઓ. કારણ કે આપણે તો ઓલા કહે ને કે શેવડી વાહે એવડી, આયોજન મહિલા મંડળ નું ભાઈ, બધી મહેનત, એ જે કઈ પૈસા ભેગા કરવા, આ કઈ એમને તો થતું નથી, એ બધું એને દાખ એને ફાળે. આપણે તો એ જો આમ સોફા ખુડશીમાં બધું મહેનત દાખલો પુરુષાર્થ છે. મને ભગત કહે ને કે બહુ સારી રીતે હાલ બહેનોમાં તો અંદરો અંદર વિખવાદ બહુ થાય ને, એ કે સરસ સક્ષમ બધા એકબીજા હળી મળે ને માળા એવા કામ કરે છે તો એ કે આપણને લાભ મળે છે. એમ તો એવા જયારે ભાવની ઉત્સાહની સાથે પ્રેમની સાથે લગાવ લાગણી એકબીજાના આત્મીયતાના સંબંધથી જોડાયને જયારે આયોજન કર્યું હોય અને માતુશ્રીની આજ્ઞા માથે હોય અને એનું સાનિધ્ય આજ લો એવું બને, આજ એ બહેનોને આશીર્વાદને એના સાનિધ્યને એ સુખ આપવા માટે માતુશ્રી વહુજી મહારાજ પણ બિરાજે. ફરી વાર એક વાર જોરદાર તાલી આવો. એક ગઢડું મારું ને ગઢડું મારું ને હું ગઢડાનો એ કોઈ કાળે નથી મટવાનો, એવી રીતે ભગવાન શ્રીને એબલ પરિવારે વશ કર્યા અને આજ આપણને એ કહેતા હરખ થાય છપૈયાને. એ આપણા માટે તો બહુ ભાગ્યની વાત છે, ભગવાન સ્વામિનારાયણે આપણને સર્વસ્વ આપણને હોપી અને આપણને સુખિયા સુખિયા કર્યા. તો માતુશ્રીના સાનિધ્ય હોય, લાલજી મહારાજનું સાનિધ્ય હોય, એના સાનિધ્યમાં આપણને ગુણગાન ગાવા અને સાંભળવા મળે છે એ પણ બહુ મોટી વાત છે. ને કોઈ એવું નથી કે નહીં, ક્યાંય સાનિધ્ય તો ઘણી જગ્યાએ પ્રાપ્ત થયું છે, પણ અહીંયા ઘરે બેસીને એ ઘર આંગણે એના ગોદમાં બેસીને ગાવા સાંભળવા મળે એની મોટી વાત છે. કયો એ મોટી વાત છે કે તે મોટા ઉત્સવ હોય મોટા, ત્યારે તો પરિવાર બધા આપણે જ અનુભવ્યા છે એમ, પણ આ તો એના આંગણા એના ગોદમાં એના નિશ્રામાં બેહીને આપણને જ્યારે આ પાંચ પાંચ દાડાથી ભગવાનનું ગુણગાન ગાવાને સાંભળવા મળે છે માટે આપણે અતિશય ભાગ્યશાળી છે. આજ સમજી લો એવલ
આજ રાજી કરવા માટે ગઢપુર આવ્યા છે અને એવલ પરિવાર મહારાજ ને સર્વસ્વ સમર્પણ કરી રહ્યા છે. મહારાજ ને કે મહારાજ આજથી બધું તમારું, મહારાજ એ રાજ્યસ્ય ચિંતામ નાસ્તિ એવમ તત્તુ યત સમર્પિતમ. હે મહારાજ, આજથી રાજની ચિંતાઓ મારે શિરે રાખતો નથી. કથા તો ઘણી લાંબી છે પણ બહુ વિસ્તાર નથી કરતો, પણ મુદ્દાની વાત સ્વયં ભગવાન શ્રીને ત્યાં રોકા છે. ધામ ધૂમતી સમય આદિ કુરુથી મહારાજને સરસ એમ બેઠવાની વ્યવસ્થા ગોઠવણ કરી છે અને ત્યારે હાથ જોડી એ ભલ મહારાજને કહી રહ્યા છે કે હે દયાળો, રાજ્યસ્ય ચિંતા નાસ્તિ. મહારાજે કીધું ને તમે બધું તમારું, મહારાજને કે મારો બધું અમારું આ જ છે. એવમ તત્તુ તે યત સમર્પિતમ. હવે મહારાજ કે અમારું છે જ નહીં, હે કાય અમારો હતો એ મહારાજ તમારા ચરણોમાં સમર્પિત છે. મનસા વચસા અને કાય, મહારાજ મન વાણી અને કાય બધું તમારું, અને મહારાજ આત્મના સહ સમર્પણમ, મહારાજ આત્મા ભી તમને સમર્પિત કરીએ છે એમ મહારાજે કીધું છે. મહારાજને કીધું ત્યારે મહારાજ રાજી થઈ ગયા અને ત્યારે એક શબ્દ બોલ્યા, ત્યજ ચિંતા ધરા દિશ્ય ત્વયા ત્વયાહમ વશીકૃત. હે રાજન, હવે ચિંતા તમે છોડી દો, તમારી ભક્તિ તમારી પ્રેમ લક્ષણાથી અમે તમને વશ થઈએ. તયે એકાંતિક ધર્મેણ પ્રસન્નો અસ્મિ ઇતિ વિદ્વિભો. હે રાજન, હવે તમારી ભક્તિથી અમે બંધાયા છે માટે અમે કાયમી રહેશું. એવી રીતે ભગવાને એવી રીતે મહારાજે કોલ આપ્યો છે ત્યારે રાજા મહારાજના ચરણોમાં બેસી જાય. બસ હવે મહારાજ તમને રાજી કરવા સિવાય બીજો અમારે કોઈ અર્થ રહ્યો નથી. ભગવાન શ્રી ગઢપુરમાં રહ્યા છે, આપણે મહારાજને ગઢડામાં લાવી દીધા. આગળનો કાર્યક્રમ જે હશે તે પણ અહીંયા આપણે બે મિનિટ મહારાજની ધૂન કરી અને પછી રાજી મહારાજ વધાર્યા છે, આશીર્વાદ લેવા છે કે જે કાં હારતર જે હશે તે રહેશે પ્રમાણે બે મિનિટ ધૂન અને ત્યાર પછી આગળનો કાર્યક્રમ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, હો સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, જોરદાર તાળીઓના નાદથી.